સંખ્યા ની વાત કરી હતી, એકથી ચાર નિયમ આપણે જોયા. પાંચમું નિયમ છે અવિભાજ્ય એ વિભાજ્ય સંખ્યાઓની ગોઠવણી. હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓની ગોઠવણી માટે સૌથી પહેલા તમને ખબર હોય કે અવિભાજ્ય સંખ્યા હોય અને વિભાજ્ય સંખ્યા હોય. તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાની માત્ર બે જ હોય, એક સંખ્યા પોતે અને એક વડે ગુણાકાર, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને વિભાજ્ય સંખ્યા શું કહેવાય કે એને બે કે તેથી બે કે ત્રણ એનાથી વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય, વિભાજ્ય સંખ્યા કહે છે. તો અહીંયા એના નિયમો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાઓની ગોઠવણી, એમાં એક નંબર છે અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવણી, અવિભાજ્ય સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવણી, વિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવણી અને અવિભાજ્ય સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવણી. સૌથી પહેલા વિડીયોની અંદર મેં તમને અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા બતાવ્યું છે અને લખેલું કે કઈ કઈ આવે. તો ફરીથી આપણે જોઈ લઈશું અહીંયા એક નંબરનો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ. તો એ પહેલાં તમને ખબર હોય છે કે અવિભાજ્ય સંખ્યાઓ માત્ર બે જ આવે પછાય. તો પહેલી કઈ આવે છે, એક એકા એક, પછી બે આવે તો બે આવે એકા બે, ત્રણ આવે ત્રણ એકા ત્રણ, ચાર આવે ના ચાર ને બે હોય પણ કયા, એક ચાર બે ચાર અને ચાર એટલે બે કરતા વધી જાય, પછી પાંચ આવે હા, છ ના, સાત હા, આઠ ના, નવ ના, દસ દસ આવે ના, અગિયાર આવે, બાર ના, તેર આવે, ચૌદ ના, પંદર ના, સોળ ના, સત્તર આવે, અઢાર ના, ઓગણીસ આવે, વીસ ના, એકવીસ નહીં, બાવીસ નહીં, ત્રેવીસ, પછી એમ એના સંખ્યા બધી જાય. હવે તમારા દાખલાની અંદર એવું દાખલું પૂછ્યું હોય કેટલા ઉમેરીશું તો સુડતાલીસ થાય એ પહેલા ખબર હોય છે. બે તો પિસ્તાલીસ માં બે ઉમેરી લઈએ, સુડતાલીસ આવે, સુડતાલીસ માં કેટલા ઉમેરીશું તો પચાસ થાય, ત્રણ પચાસ થયા, પચાસ માં કેટલા ઉમેરીશું તો પંચાવન થાય, કેટલા ઉમેરીશું પાંચ. હવે તમે અહીંયા જોશો તો બે ત્રણ પાંચ પછી કઈ આવે એ ખબર પડી જાય કે આ સંખ્યાઓ શું છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બે બે આવી ગયું, ત્રણ આવે, પાંચ પછી એના પછી કઈ આવે તો સાત. તો પાસઠ માં પંચાવન માં સાત ઉમેરીશું તો કેટલો જવાબ આવશે, બાસઠ. અહીંયા શું આવશે, બાસઠ, એ આપણો જવાબ. સમજણ પડી ગઈ પહેલામાં. તો પહેલું ઉદાહરણ તમને ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવણી. તો સૌથી પહેલા અહીંયા સડસઠ, ચુમ્માલીસ, પચીસ, પછી એના પછી આપણે જવાબ દેવાનો છે. તો અહીંયા સડસઠ માંથી કેટલા બાદ કરીશું તો ચુમ્માલીસ જવાબ આવે, સડસઠ માંથી. તો તમને ખબર હોય છે કે અહીંયા ત્રેવીસ બાદ કરીશું તો આવશે ચુમ્માલીસ, ચુમ્માલીસ માંથી કેટલા બાદ કરીશું તો આપણા પચીસ આવે. તો તમને ખબર હોય કે અહીંયા ઓગણીસ બાદ કરીશું તો શું આવે, પચીસ. હવે પચીસ માંથી કેટલા બાદ કરીશું, અહીંયા તમે જોયો અહીંયા ઉતરતા ક્રમમાં અવિભાજ્ય સંખ્યા જેના માત્ર, તો ત્રેવીસ પછી ઓગણીસ પછી કયો અવિભાજ્ય સંખ્યા આવે, સત્તર. તો અહીંયા સત્તર મૂકીએ તો પચીસ માંથી સત્તર જાય કેટલા આવશે, બોલો પચીસ માંથી સત્તર જાય તો હા, તો અહીં જવાબ શું આવે, હા. તો અહીંયા આપણો જવાબ શું આવે, હા. તો અહીંયા તમે જોઈ શકો કે આ સંખ્યાઓ શું કહેવું છે, ત્રેવીસ પછી ઓગણીસ આવે, ઓગણીસ પછી સત્તર આવે. તો આવી રીતે તમારા સંખ્યાઓ પણ સુધર હોઈ શકે. કોઈક વખત તો તમારા આંકડા મૂકી લખે આમાં અવિભાજ્ય સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ પણ તમારે સડસઠ, ચુમ્માલીસ, પચીસ અને તમારે છેલ્લો આંકડો તમારે શોધવાનો હોય છે. કેટલીક વખત વચ્ચેનો આ ગેપ હોય તો આના પછી કઈ સંખ્યા આવે, સડસઠ અને પચીસ ની વચ્ચે કઈ આવે, આના આગળ હતું તમને ખબર હોય છે કે અવિભાજ્ય સંખ્યાનો ઉતરતા ક્રમમાં અહીંયા ગોઠવ્યું છે. તો આપણો જવાબ કેટલા હોય, ચુમ્માલીસ હોય અને છેલ્લો પૂછે તો શું આવે, આઠ હોઈ શકે. લખી લો નિયમ છે, ત્રીજો નિયમ છે વિભાજ્ય સંખ્યાઓ ચડતા ક્રમમાં. સૌથી પહેલા ત્રીજા નંબરના નિયમની વાત કરીએ તો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું, તો વિભાજ્ય સંખ્યાનો મતલબ ખબર હોય છે કઈ કઈ, બે આવે ના, જે સંખ્યાઓ બે કરતા ત્રણ ત્રણ થી વધુ અવયવ પડતું હોય એને શું કહેવાય, વિભાજ્ય. એક ની આવે, બે ની આવે, ત્રણ ની આવે, સીધું ક્યાં આવશે, ચાર. પાંચ આવે ના,
છ આવશે, સાત નહીં, આઠ આવશે, નવ આવશે, દસ આવશે, અગિયાર નહીં, બાર આવશે, એક નહીં, ચૌદ આવશે, પંદર આવશે, સોળ આવશે, સત્તર નહીં, અઢાર આવશે, ઓગણીસ નહીં, વીસ, એમ કહીને સંખ્યાઓ વધતી જશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કારણ કે તમારે સમજાવવા માટે, એના પછી કઈ સંખ્યા આવશે. છવ્વીસ માં કેટલા ઉમેરીશું તો આપણે ખબર હોય અહીંયા ચાર છ પાંચ એ કઈ આવે છે વિભાજન થઈ ગયો, તો એના પછી આપણે કયું ઉમેરીશું, નવ, તો છવ્વીસ ને નવ વધારે પાંત્રીસ, તો આપણે એ શું આવે અહીં જવાબ પાંત્રીસ હોય શકે. સમજણ પડે છે, વચ્ચેની સંખ્યા શું હોય શકે, આ તમારાથી વિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમો, એ વિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમો કરતા આપણે શું મળે છે, ચાર છ આઠ ઉમેરો કરતા આપણે જે સંખ્યા મળે જવાબ મળી જાય, પાંચ ચૌદ સોળ અઢાર વીસ, એ વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા છે એ કરતા વધુ બે કરતા તેથી વધુ અવયવ હોય છે, એમાં એક સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવ્યો છે, જ્યારે ચોથા ક્રમાંકના નિયમ મુજબ વિભાજ્ય સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો, જ્યારે વિભાજ્ય સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવે તો આપણે કહીએ કે વીસ અઢાર પછી સોળ પંદર ચૌદ બાર દસ એમ કહીને પણ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કહીએ સિત્તેર, સિત્તેર પછી એના પછી આપણે બીજી સંખ્યા લઈશું પચાસ, પચાસ ની પછી બીજી સંખ્યા લઈશું થર્ટી ટુ ઓબ્લિક ખાલી જગ્યા, પછી એના પછી લઈશું આ તમારો જવાબ લાવવાનો છે. તો અહીં આપણે લખવાનું સિત્તેર પચાસ બત્રીસ, આમાંથી કઈ સંખ્યા બાદ કરીશું, કારણ કે ઉતરતા ક્રમમાં છે, તમે જોઈશો સિત્તેર પચાસ બત્રીસ, તો સિત્તેરમાંથી આપણે કહ્યું છે વીસ, વીસ બાદ કરીએ તો શું હશે પચાસ, પચાસમાંથી કેટલા બાદ કરીશું તો બત્રીસ આવે, તો એમાં અઢાર બાદ કરીશું તો બત્રીસ આવશે, બત્રીસમાંથી કેટલા બાદ કરીશું તો આપણે જવાબશે આપણે વીસ પછી અઢાર આવે, અઢાર પછી કઈ આવે સોળ આવે, અહીંયા સોળ બાદ કરીશું તો આ શું આવશે સોળ, અને સોળમાંથી તમે પંદર બાદ કરીશું તો શું આવશે એક પણ જવાબ આવી શકે, તો અહીંયા આપણે સોળ આવશે, તો બીજું જવાબ લેવો તો અહીંયા એક પણ લઈ શકાય. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જો કઈ સંખ્યા ઘટાડો થયો, અહીંયા થશે વીસ નો, અહીંયા થશે અઢાર નો, અહીંયા થશે પંદર નો, અને અહીંયા સોરી અહીંયા થશે સોળ નો, અને અહીંયા થશે પંદર નો, જેવો તમે એને ઘટાડો તો એ તમારો શું આવશે ઉત્તર ક્રમમાં વિભાજ્ય સંખ્યા તમારો આન્સર જોવા મળશે. લખી દીધું.